નમસ્કાર, ન્યૂઝ વોરરૂમ સાથે હું છું ધ્રુવી શાહ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ ડીપ ફેક થી. ડીપ ફેક ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા જ દિવસોમાં એટલે કે આગામી એક સપ્તાહમાં 7 થી 8 દિવસમાં ડીપ ફેક ને લઈ સરકાર કાયદો લાવી શકે છે. જો કે અનેક લોકો આ ડીપ ફેક નો ભોગ બની ચુક્યા છે, અનેક સેલિબ્રિટીઓ પણ આ ડીપ ફેક નો ભોગ બન્યા છે અને હવે તેને જ અંતર્ગત આ કાયદો પણ લાવવાની કવાયત હાથ ધરાય છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તો ટૂંક સમયમાં જ નવો આઈટી નિયમ નોટિફાઈ થશે, ટૂંક સમયમાં જ નવા આઈટી રૂલ આવશે. નવા કાયદામાં આકરી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ન માત્ર તે, આપને એ પણ જણાવી દઈએ કે રશ્મિકા મંદાના ડીપફેકનો ભોગ બની હતી. ન માત્ર તે, પરંતુ સચિન તેંડુલકર પણ ડીપફેકનો ભોગ બની ચૂક્યા છે. તેમનો પણ આ વિડીયો વાયરલ થયો હતો. તો અનેક સેલિબ્રિટીઝ ડીપફેકનો ભોગ બની રહ્યા છે અને એ જ ડીપફેક સામે સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે. અને આજ મુદ્દે આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે. મુફદ્દલ, ડીપ ફેક ને લઈ સરકાર હવે કડક કાયદો લાવી રહી છે, 7 થી 8 જ દિવસમાં નવા આઈટી રૂલ્સ આવશે. બિલકુલ, જ્યારે વડાપ્રધાન મોદીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વડાપ્રધાન મોદી ગરબા લઈ રહ્યા હોય એ પ્રકારનો વિડીયો હતો, અને એ પછી ખુદ વડાપ્રધાન મોદીએ પણ આ આખો જે ડીપ ફેક વિષય છે એના પર ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારથી જે વાત નક્કી હતી કે કેન્દ્રીય જે આઈટી મંત્રાલય છે તે આના ઉપર એક ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યો છે, અને આની પહેલા અશ્વિની વૈષ્ણવ પણ કહી ચૂક્યા છે કે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે નવા આઈટી નિયમ માટેનો હશે, અને એમાં ડીપ ફેક નો ઉપયોગ કરીને જે રીતે મિસયુઝ કરવામાં આવે છે એની વિરુદ્ધ આકરામાં આકરી સજાની જોગવાઈ એ નવા આઈટી નિયમમાં હશે. અને અત્યારે જે સૂચના આપણે મળી રહી છે એ પ્રમાણે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે બસ 7 કે 8 દિવસમાં જ નવા આઈટી નિયમ નોટિફાઈ કરી દેવામાં આવશે. આ માટે 2 બેઠકોમાં ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, અને સૌથી વધારે આ મુદ્દો છેલ્લા 24 થી 36 કલાકમાં ચર્ચામાં એટલા માટે છે કે સ્કાયવર્ડ એવિએટર ક્વેસ્ટ નામની એક ગેમિંગ એપ છે, જેનું પ્રમોશન કરતા સચિન તેંડુલકરને બતાવાયા એવો એક વિડીયો વાયરલ થયો. સચિન તેંડુલકરે પોતે એ વિડીયો ટ્વીટ કરીને કહ્યું કે આ વિડીયોમાં હું છું જ નહીં, આ મારો ખોટો વિડીયો છે, ડીપ ફેકનો ઉપયોગ કરીને આ વિડીયો બનાવાયો છે. અને ત્યાર પછી સતત છેલ્લા 24 કલાકથી આ મુદ્દો ચર્ચામાં હતો, અને એમાં જ હવે કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન આવ્યું છે. એટલે એ નક્કી છે કે બહુ જલ્દી ડીપ ફેક પર હવે દેશમાં નવો નિયમ, આઈટી નિયમ લાગુ થઈ જશે. જી મુફદ્દલ, તમામ માહિતી બદલ આપનો આભાર.